नमस्कार विद्यार्थी मित्रों, तमारा बुक नी अंदर आ टॉपिक तमने पेज नंबर 46 एटले के स्वाध्याय पोथी में पेज नंबर 46 पर तमने जोवा मळशे। अने आनी खास बात ई छे कि आ जे टॉपिक छे ए खास करीने विशेषण उपर छे, बराबर। जोईए तमने केवी रीते विशेषण कोने कहेवाय, तमे एनो उपयोग केवी रीते करी शको ई समझवानुं छे। द टेबल इज न्यू, तो अहीं टेबल इज न्यू, तो जे छेले न्यू लख्युं छे ने एक विशेषण छे, बराबर। कोईपण व्यक्ति वस्तु प्राणी जग्या वगैरेनुं वर्णन करवा माटे विविध शब्दों विशेषणों उपयोग थाय छे, जेम के बिग मोटू, रेड लाल, क्लीन स्वच्छ वगैरह। तो आ बधा शब्दों ने बिग, रेड, क्लीन आ बधा शब्दों ने विशेषण कहेवाय। खास करीने विशेषण जे छे जातिवाचक नामनी पहला के वाक्यना अंते वपराय छे। आ खास याद राखजो, आपणे अहींया जे विशेषण जोई शकीए छे ई खास करीने वाक्यना अंते तमने जोवा मळशे। तो एक्जाम्पल नंबर 1, 2 અને 3 જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે। ધ ટેબલ ઇઝ ન્યૂ, એ ટેબલ ને કેવું કીધું છે, ન્યૂ એટલે નવું, બરાબર। ધ રોઝ ઇઝ રેડ, રોઝ એટલે ગુલાબ, ગુલાબને કેવું કીધું છે, રેડ। ધ રૂમ ઇઝ ક્લીન, રૂમ કેવો છે, ઓરડો સ્વચ્છ છે। તો અહીંયા ન્યૂ, રેડ અને ક્લીન આ જે શબ્દો છે એ ત્રણે ત્રણ શબ્દોને આપણે વિશેષણ કહીએ છીએ, બરાબર। શું કહીએ છીએ, વિશેષણ। તો તમે સમજી શકો છો કે વિશેષણ આને કહેવાય જે વાક્યના અર્થમાં વધારો કરે છે, બરાબર। તો તમને એમ થાય કે અહીં તો રંગોના નામ આપેલા છે, રેડ, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, બ્રાઉન, પિંક, પર્પલ, વ્હાઈટ અને બ્લેક। તો સાચી વાત છે કે આ બધા શબ્દો જે છે એ રંગોના નામ છે, પણ રંગોના નામ ઉપરાંત એ વિશેષણ તરીકે પણ વપરાય છે, એટલે આ એક વિશેષણના શબ્દો છે એવું પણ આપણે કહી શકીએ છીએ, બરાબર। ત્યાર પછી અહીંયા કેટલાક શબ્દો જોઈએ, વિરોધી વિશેષણો, વિરોધી વિશેષણો, જેમ કે બિગ છે તો એનું વિરોધી વિશેષણ શું થાય, સ્મોલ, જે તમે વિરોધી શબ્દો તમે શીખ્યા હતા એ જ છે। પછી ન્યૂનું વિરોધી ઓલ્ડ, યંગનું ઓલ્ડ, ક્લીનનું ડર્ટી, થિક તો થીન, ફેટ તો થીન, થીન એટલે પાતળું, અહીંયા થિક અને ફેટ બંનેનું થીન થાય છે, એ જે તે વાક્ય ઉપર તમારે જોવું પડે કોના અર્થમાં વાત કરે છે। તો જ્યારે થિક છે ને એ કોઈ પણ વસ્તુ હોય ને, થિક એ કોઈ પણ વસ્તુના અર્થમાં લેતા હોય, તો કોઈ પણ વસ્તુના અર્થમાં લઈએ, દાખલા કે પુસ્તક જાડું છે એવું કહેવું હોય તો આ થિક શબ્દ વપરાય, અને પુસ્તક પાતળું હોય એવું કહેવા માટે તો થીન। પણ જો વ્યક્તિની વાત કરીએ તો વ્યક્તિ માટે ફેટ શબ્દ વપરાય, જાડો છે, અને પાતળો વ્યક્તિ હોય તેના માટે થીન। તો આ બે જ એક સમજ છે એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે। ત્યાર પછી આપણે આગળ વધીએ, ટોલ, ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું, લોંગ એટલે લાંબું, શોર્ટ એટલે ટૂંકું। હવે શોર્ટના અહીં તમે જોશો તો બે મતલબ જોવા મળે છે, શોર્ટ એટલે નીચું થાય અને શોર્ટ એટલે ટૂંકું થાય, એટલે જ્યારે ટોલ શબ્દ વપરાય કે લોંગ વપરાય બંને માટે કોમન શબ્દ શોર્ટ વપરાય, પણ એનો અર્થ છે એ અલગ અલગ થાય છે, તો એ ખાસ ધ્યાનમાં રાખવું। પછી તમને શબ્દ જોવા મળશે હોટ, ઠંડુ, હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ, લાઇટ, LIGHT, લાઇટ એટલે હલકું, અને હેવી એટલે ભારે, બરાબર। ભારે એટલે કોઈ પણ વસ્તુ વજનદાર હોય એને હેવી કહેવાય, બરાબર। તો આ થઈ ગયા વિશેષણો, વિરોધદર્શક શબ્દ દર્શાવતા વિશેષણો, વિરોધી બતાવે છે એટલે એને વિરોધદર્શક શબ્દ દર્શાવતા વિશેષણો કહી શકાય છે। આ બધા જ શબ્દો તમારે પાકા કરી લેવાના છે, આ ખાસ વિરોધી 1 થી 10 શબ્દો લખીને રફ નોટમાં પાકા કરી લેવાના, બરાબર। એટલે જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે તમારે ગોતવું ન પડે ને પાકું ન કરવું પડે, તમને ઓટોમેટિક આવડી જાય, બરાબર। નહીં તો વારી ઘડીએ આગળ આ વસ્તુ છે ને આપણે જોવી પડે, કોઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ ચલો ફેટ છે તેનું થીન, તો તમે થીન ક્યારે કહી શકો, જ્યારે તમે તૈયાર કર્યું હોય, તો તૈયારી દર્શાવવાની છે અને આ વસ્તુને આવી રીતે જ તમારે બતાવવાનું છે।
ચલો ત્યાર પછી જોઈએ ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો એક્ઝામ્પલ હવે ચિત્ર જોવાનું છે તો ચિત્રમાં તમે જોશો કે એક એપલ દેખાય છે અને એક બનાના દેખાય છે ઓકે તો એપલ કેવું હોય તો કે એન એપલ ઇઝ હવે ઉપર કૌંસમાં તમે જોશો પ્રશ્નમાં તો યલો અને રેડ શબ્દ આપેલા છે તો એપલ માટે કેવો શબ્દ છે રેડ તો એપલ ઇઝ રેડ અહીંયા ખાલી જગ્યામાં રેડ બનાના ઇઝ કેવું છે બનાના એટલે કેળું કેળું કેવું હોય પીળું તેના માટે શબ્દ છે યલો તો આ રીતે તમે એક્ઝામ્પલના જવાબ જે છે એ લખી શકો છો એટલે આમાં કંઈ ઝાઝું છે નહીં ચિત્ર જોઈને શીખવાનું છે તો અહીં તમને જોવા મળશે એલિફન્ટ અને અહીંયા રેબિટ બરાબર તો એલિફન્ટ કેવો છે હવે સ્મોલ બિગની વાત છે તો મોટો હોય તેના માટે શબ્દ છે બિગ તો એલિફન્ટ ઇઝ બિગ રેબિટ કેવો છે નાનું તેના માટે શબ્દ કેવો છે સ્મોલ તો સ્મોલ તો ખાલી જગ્યામાં આવી રીતે તમારે પૂરતું જવાનું છે પછી અહીંયા રંગની વાત કરે છે વિશેષણમાં બરાબર બ્લેક અને વ્હાઇટ તમે જોઈ શકો છો કાગડો છે બ્લેક રંગમાં દેખાય છે અને હંસ જે છે એ બતક છે અહીંયા એ તમને બ્લેકમાં દેખાય છે બરાબર તો તમે જોઈ શકો છો અહીંયા સ્વાન ઇઝ અ વ્હાઇટ અને ક્રો ક્રો એટલે કાગડો બ્લેક તો આ રીતે તમે એનો જવાબ જે છે લખી શકો છો ત્યાર પછી અહીંયા તમને જોવા મળે છે આ જે છે ને એ ડાળી કહેવાય આ શું કહેવાય ડાળી વૃક્ષની ડાળીની વાત કરીએ છીએ અને આ છે પાંદરું બરાબર તો ડાળી જે છે ને એ ખાસ કરીને કેવી હોય હેવી હોય વજનદાર હોય આ ડાળી છે ને એ વજનદાર હોય એટલે પાંદરું કેવું હોય એકદમ હલકું એટલે એના માટે લાઇટ તો જ્યારે જવાબ લખો ત્યારે યાદ રાખવાનું અ બ્રાન્ચ ઇઝ કેવું હેવી ભારે છે અ લીફ ઇઝ લાઇટ લાઇટ એટલે હલકું છે તો આ રીતે તમે એના જવાબ જે છે પૂરી શકો છો ત્યાર પછી બીજા જોઈએ હવે અહીંયા વાત કરેલી છે તો કે આઈસ્ક્રીમ દેખાય છે અને અહીં શું દેખાય છે ચાનો કપ તો આઈસ્ક્રીમ કેવો હોય ઠંડો તો ઠંડા માટે શબ્દ છે કોલ્ડ ચા કેવી હોય ગરમ તેના માટે શબ્દ છે હોટ તો ટી ઇઝ હોટ ચા ગરમ છે આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ આઈસ્ક્રીમ ઠંડો છે એવું આપણે એને કહી શકીએ છીએ ત્યાર પછી પાંચમું થીન અને થીક બરાબર સમજવાવાળી બાબત છે થીન એટલે પાતળું અને થીક એટલે જાડું મેં તમને કીધું હતું કે જો તમે અર્થ પાકા કર્યા હશે તો તમને ઓટોમેટિક આવડી જશે હવે અહીંયા વાત કરવાની છે થડની તો થડ જુઓ અહીંયા આ વૃક્ષનું થડ જુઓ આ થડ છે અને આ થડ જુઓ બરાબર બનિયાન ટ્રી અને બીજું છે કોકોનટ ટ્રી બરાબર કોકોનટ ટ્રી એટલે કેવું નાળિયેરીનું ઝાડ જે તમે પહેલું જોઈ શકો છો અને બનિયાન ટ્રી એટલે અહીં તમે અહીં જોઈ શકો છો વડનું ઝાડ તો બનિયાન ટ્રી એટલે વડનું ઝાડ વડનો ઝાડનું થડ કેવું છે અહીંયા જાડું છે તેના માટે શબ્દ છે થીક કોકોનટ ટ્રી નાળિયેરીનું જે ઝાડ છે એ કેવું છે થીન એટલે પાતળું એટલે એનું થડ જે છે ને એ પાતળું છે તો તમને જોવા ખાસ મળે છે એ વાત કરેલી છે જે છે એ કોની છે ટ્રંકની છે ટ્રંક એટલે એના થડની તો તમારે થડ વિશે વાત કરવાની છે તો આ જ રીતે તમને સ્વાધ્યાયપોથીમાં બીજા શબ્દો આપેલા છે જોઈ લઈએ શું છે ફૂલની વાત છે મેરીગોરાઉન્ડ અને સનફ્લાવર તો મેરીગોરાઉન્ડ એટલે ગલગોટો તમે જોશો તો ઓરેન્જ હોય તો સનફ્લાવર યલો પછી અહીં છોકરાની વાત છે મોહન ઇઝ ફેટ તો મોહન જો મોહન કેવો છે થીન પાતળો છે અને રામ જે છે ફેટ છે તો રામ જાડો છે તો ફેટ શબ્દ અને મોહન ઇઝ થીન આ રીતે તમે જવાબ પૂરી શકો છો આ જ રીતે આઠમામાં જુઓ ટીના અને રીટા તો ટીના કેવી છે શોર્ટ અને રીટા કેવી છે લોંગ તો રીટા ઇઝ ટોલ અને ટીના ઇઝ શોર્ટ આવી તમે જવાબ પૂરી શકો છો મનુભાઈ અને વિનયભાઈ તો એ મનુભાઈ છે ને તમે જોશો તો ઓલ્ડ વૃદ્ધ દેખાય છે જ્યારે વિનય છે ને એ થોડોક યંગ દેખાય છે તો વિનય ઇઝ યંગ અને મનુભાઈ ઇઝ ઓલ્ડ ત્યાર પછી અહીંયા તમને બે ચિત્રની અંદર એક શર્ટ દેખાય છે અને એક ફ્રોક દેખાય છે તો અહીંયા તમે જોશો તો કે શર્ટની અંદર થોડા થોડા લીટા જેવું દેખાય છે તમને એનો મતલબ કે ઓલ્ડ છે જ્યારે ફ્રોક છે એકદમ ન્યૂ દેખાય છે તેના માટે ન્યૂ તો શર્ટ ઇઝ ઓલ્ડ અને તો ફ્રોક ઇઝ ન્યૂ આ જ રીતે તમારે બીજા જોવાના છે પેન્સિલ છે અને પેન છે તમે જોશો તો પેન્સિલ કેવી છે નાની અને પેન્સિલ જે છે નાની છે અને પેન કેવી છે મોટી એટલે લાંબી
ધ લાંબી અને ટૂંકીની વાત છે. ધ પેન્સિલ ઇઝ શોર્ટ અને ધ પેન ઇઝ લોંગ. અને એ વાત છે રીંગણ અને બટેકા, બટેટાની, બરાબર. તો બ્રાઉન રંગની વાત છે, બ્રાઉન અને પલ્પર. તો પોટેટો જે છે, પોટેટો એટલે બટેટું, એ કેવું છે? બ્રાઉન. બ્રિંજલ એટલે રીંગણું, રીંગણું કેવું છે? પર્પલ. તો બસ આ રીતે તમે જે છે એ બારે બાર જવાબ છે ને સ્વાધ્યાય પોથીમાં વિડીયો જોઈને પૂર્ણ કરવાના છે. તો વિડીયો તમે જોતા ગયા હશો અને જવાબ લખતા ગયા હશો તો મને આશા છે કે તમને બધું જ લખાઈ ગયું હશે અને સમજાઈ ગયું હશે, બરાબર. એક વખત આપણે ધીમે ધીમે સ્લો મોશનમાં તમને જવાબ રિકવર બતાવી દઈએ છીએ, એટલે તમે જોઈ લેજો અને પછી લખી લેજો. તો આ પહેલો જવાબ, બીજો જવાબ, ત્રીજો જવાબ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવ, દસ, અગિયાર અને બાર. આ બારે બાર જવાબ છે તમારે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખી લેવાના છે વિડીયોમાંથી જ, બરાબર. અને મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે, તો તમારે વિડીયોમાં પણ જોવાની જરૂર પડતી હશે નહીં જ, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર એક નવા ટોપિક સાથે આપણે પાછા મળશું. ધન્યવાદ. થેન્ક યુ.